જય જય રામ કૃષ્ણ ભુવન મંગળ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। કથામૃતનો દોર આગળ વધારીએ છીએ। જીવનની અંદર જ્યારે અનુકંપા આવે, ગયા વખતે વાત કરી અંગુલીમાલની, કે માણસના કરેલા કર્મો પૂરા થાય, જીવનના જે કુકર્મોની ગઠરી અંગુલીમાલે બાંધી હતી, અને ભગવાન બુદ્ધે અભય આપ્યું હતું કે હે અંગુલીમાલ, તારી આ કાળી કંથા પ્રાયશ્ચિત સ્વરૂપે જ્યારે સફેદ બની જાય ત્યારે માનજે કે તારા કર્મોનો ક્ષય થયો છે। રામકૃષ્ણ દેવ કથામૃતના પાને પાને કહે છે કે જીવ પ્રત્યેની અનુકંપા, દયાનો ભાવ તમને ઈશ્વર સમીપ લઈ જાય છે। હા, રામકૃષ્ણ દેવ ફરી ફરી વાત એ કરે છે કે આ બધું ભક્તિથી આવે, ભક્તિ તમને ઈશ્વર તરફ લઈ જાય છે, ભક્તિ દ્વારા તમે કરુણાને, દયાને, પરોપકારને, સહાનુભૂતિને, જીવ પ્રત્યેની અનુકંપાને એ સમજી શકો, સ્વસી શકો, અનુભવી શકો, અને એના દ્વારા ઈશ્વરનું સ્વરૂપ કરુણા સાગરનું સ્વરૂપ છે, એટલે એને સમજવા માટે માણસે આ ભાવ કેળવવા પડશે। રામકૃષ્ણ દેવ કહે છે કે ભક્તિ માણસને સંપૂર્ણ બનાવે છે, અને ભક્તિ કરે તો માં મળે। કથામૃતના કોઈ પણ ચેપ્ટરમાં માને યાદ ન કર્યા હોય અમાર ચિન્મય માં, રામકૃષ્ણ દેવ સંપૂર્ણપણે માને સમર્પિત વ્યક્તિત્વ છે। કહે છે કે માને ખબર છે, અગાઉ એમને એક દ્રષ્ટાંત આપેલું બિલાડીના બચ્ચાનું અને વાંદરીના બચ્ચાનું, અહીંયા બિલાડીના બચ્ચાની જુદી રીતે વાત કરી છે કે બિલાડીને ખબર હોય છે કે પોતાના બચ્ચાને કેમ પકડવું અને ઉંદરને કેમ પકડવું। આ ઉંદરો ગીતાકારે કીધું ને કે પરિત્રાણાય સાધુનામ દુષ્કૃતાય વિનાશ। તો માને ભક્તો અને દુષ્ટો વચ્ચેનો તફાવતની ખબર છે, એટલે ઠાકુરે કીધું કે બિલાડી પોતાના બચ્ચાને જુદી રીતે ઉપાડે અને ઉંદરને પકડે ત્યારે પણ જુદી રીતે। અદ્ભુત વાતો નરી આંખે દેખાતા પ્રસંગોને સાંકળી લઈને રામકૃષ્ણ દેવ રહસ્યોને ઉજાગર કરી દે છે। એ પછીના ખંડની અંદર જે પાણીહાટી એક સ્થળ છે બંગાળની અંદર, અને ત્યાં એક કીર્તનનો એક ઉત્સવ થઈ રહ્યો છે, હંમેશા એક પ્રભાવ રહ્યો છે ચૈતન્ય મહાપ્રભુનો, ગૌરાંગ નિત્યાનંદનો, બધાનો એક પ્રભાવ રહ્યો છે નામ સંકીર્તન। રામકૃષ્ણ દેવ એમની હયાતીમાં જ એમની કીર્તિ બધે ફેલાઈ ગયેલી, ઠાકુરને બધા તેડી જતા પ્રસંગોએ આમંત્રણ આપતા, આપણે ત્યાં જે વાયક શબ્દ કહેવામાં આવે છે પરંપરાગત ગુજરાતમાં, તો જ્યાં પણ કંઈક ધાર્મિક પ્રસંગ થાય, ક્યાંક કંઈક ઉત્સવ થાય, ક્યાંક કંઈક કાલી પૂજા થતી હોય કે ચૈતન્ય મહાપ્રભુનું નામ સંકીર્તન થતું, એટલે દરેકનો આગ્રહ રહેતો અને દક્ષિણેશ્વર આવી અને હાથ જોડી અને વિનંતી કરતા કે આપ અમારે ત્યાં પધારો આ પ્રસંગે। ખૂબ જ સાદગીભર્યા જીવન હતા લોકોના, જે કંઈ આજીવિકાથી ઉપલબ્ધ સંસાધન હોય એનો ઉપભોગ કરી અને સંતુષ્ટ રહેનારો આખો વર્ગ હતો। રામકૃષ્ણ દેવ આ પાણીહાટીના જે પ્રસંગ છે ત્યાંનો કીર્તનોત્સવનો, ત્યાં ગયા છે અને સેન પરિવાર ત્યાંના છે એમનું આયોજન કરતા હતા, અને નિત્યાનંદજીએ આ પ્રણાલી શરૂ કરેલી પાણીહાટીના કીર્તનોત્સવની। રામકૃષ્ણ દેવ, રાખાલ મહારાજ, બ્રહ્માનંદજી
અને બીજા ભક્તોની સાથે માસ્ટર પણ છે, સાથે મહેન્દ્રનાથ ગુપ્ત પણ સાથે છે ગાડીની અંદર. ત્યારે તો યાતાયાત વાહનના કોઈ એ હતો નહીં એટલો બધો, ટ્રામ પણ હજુ નહોતી આવી કલકત્તામાં ત્યારે. તો ઘોડાગાડી દ્વારા ફીટન અથવા તો ઘોડાગાડી, ઘોડો જોડેલી ગાડી હોય, આવા બધા જ સિગ્રામ એક આવતું ત્યારે, તો આ બધા સાધનોમાં બેસીને જવું પડતું. 2-5 માઇલ દૂર હોય કોઈ અંતરિયાળ. આજે તો કલકત્તા એટલું વિકાસ પામ્યું છે, બધા કસ્બાઓને સમાવી લીધા છે, પરંતુ આ બધા જ એક શહેરનો ભાગ હતા. પાણીહાટી પણ એક વિસ્તાર છે કલકત્તાનો. રામકૃષ્ણ દેવ ભક્તોની સાથે ગયા છે, અદ્ભુત વર્ણન કર્યું છે આ પાણીહાટીના પ્રસંગને. અને બરાબર સમાંતરે આપણા પ્રસંગો પણ નજીક જૂન મહિનાના છે, અને જૂન મહિનામાં જ આ વાતો ચાલી રહી છે. રામકૃષ્ણ દેવ 18 જૂન 1883 આ પ્રસંગ છે, કથામૃતમાં લખેલો છે. ભક્તોની સાથે ગયા છે, દૂરથી દ્રશ્ય જોવે છે કે ખોલ ઉપર કીર્તનનો નાદ સંભળાઈ રહ્યો છે. હરિબોલ હરિબોલ હરિબોલ, ભક્તભાવ વિભોર થઈ અને આ ઉત્સવમાં નાચી રહ્યા છે. રામકૃષ્ણ દેવ ગાડીમાંથી આ દ્રશ્યને જોવે છે. ભક્તો ખોલ ઝાંઝ પખાવજ ઉપર એ મંજીરાની સાથે નૃત્ય કરી રહ્યા છે, અને દ્રશ્યને જોઈને રામકૃષ્ણ દેવ ગાડીમાંથી ઉતરી અને સીધી દોટ મૂકી છે ત્યાં. અદ્ભુત દ્રશ્ય હશે જેને જોયું હશે એ બળભાગી આત્માઓને પ્રણામ કરીએ, કે એક સમૂહ કીર્તનની અંદર મગ્ન છે, જેમાં જાત ભૂલી જવાય છે. આજે ઘણી વાર આપણે ઘણી બધી કથાઓ ચાલતી હોય, ઘણા બધા પ્રસંગ જોઈએ આપણે, તો જેને મળવું પણ મુશ્કેલ હોય, આવી બધી મહાન વ્યક્તિઓ સમાજમાં માભાનું સ્થાન ધરાવતું હોય, એને આપણે એક એને એટલા બધા પ્રલોભન આપીએ કે ભાઈ થોડુંક તમે આ નૃત્ય કરો ને, નાચીને દેખાડો ને થોડુંક, તો એ શરમાઈ જાય અથવા તો ગુસ્સે થાય. આવા મોટા માણસો આપણે કથા દરમિયાન શું ભાવ વિભોર થઈને નાચતા જોઈએ છે, એ લોકોને જાત ભૂલી જાય, પોતાનો હોદો ભૂલી જાય, ત્યાં નાના મોટાનો ભેદ નોરી. એક ગરીબ માણસ એમાં નૃત્ય કરતો હોય અને એક તવંગર પણ નૃત્ય કરતો, ઈશ્વરનું નામ જોડી દે છે તમને. આ નૃત્ય પરંપરા, આપણી કીર્તનોત્સવની પરંપરા. રામકૃષ્ણ દેવે આગળ આપણે જોઈ ગયા ને કે કુંભક લાગી જાય, નામ સંકીર્તન કરતા કરતા માણસને યોગમાં જ કુંભક થાય એ જરૂરી નથી, પણ તમે તમારી જાતને ભૂલી જાઓ, તમે નાના મોટાના બધા ભેદ મટી જાય, તમારા હોદ્દાઓ ભૂલાઈ જાય, કે આ સચિવ છે, ના પ્રધાન છે, ના હોદ્દેદાર છે, ના ઉદ્યોગપતિ છે. આ ઘણા પ્રસંગોમાં જોઈએ છે કે જ્યાં નામ સંકીર્તન થતું હોય, જ્યાં કથાની અંદર કીર્તન થતું હોય, નંદોત્સવ ઉજવાતો હોય, રામ જન્મનો પ્રસંગ હોય, ત્યારે ગુલાલની છોડ ઉડતી હોય છે. આપણે દ્વારકાધીશમાં જઈએ છીએ, ત્યાં દ્વારિકા છે, શ્રીનાથજી જઈએ છે, શું આરતીના સમયે લોકો ભાવિભર બની જાય છે. ત્યાં બધા જ હોદાઓ, બધી ડિગ્રીઓ, બધી જ તમારા માન અકરામના બધા જ એ ખતમ થઈ જાય છે. ત્યાંથી ઈશ્વરની હદ શરૂ થઈ જાય છે, અનહદ બેહદ જેનો ત્યાંથી એની હદ શરૂ થઈ જાય. માણસ પોતાનું અસ્તિત્વને, પોતાના એ હયાતીની બાદબાકી થઈ જતી હોય છે. આ ઈશ્વરના નામની તાકાત છે. રામકૃષ્ણ દેવ ગાડીમાંથી દોટ મૂકી અને સમૂહમાં ભળી ગયા છે. આજુબાજુમાં ગાડીમાં બેઠા છે રાખાલ માસાઈ, બ્રહ્માનંદજી, જે પછી ભવિષ્યના છે મહેન્દ્રનાથ. જો ઠાકુર ક્યાં ગયા? તું દ્રષ્ટિ કરે છે તો મસ્તીની અંદર રામકૃષ્ણ દેવ ત્યાં જે નૃત્ય કરે છે ત્યાં ગવડાવી રહ્યા છે ઠાકુર ત્યાં. અને પછી તો સાથેના ભક્તો પણ ત્યાં ગયા છે. અદ્ભુત દ્રશ્યનું વર્ણન કર્યું છે પાણીહાટીના પ્રસંગનું, કીર્તનોત્સવનું. નિત્ય ગોસ્વામી આ પરંપરાને શરૂ કરેલી, ને અધરસેન કરીને એક ધનાઢ્ય પરિવાર હતો, એ આનું આયોજન કરતો હતો. જે પરંપરા
ભક્તિ પરંપરા છે. રામકૃષ્ણ દેવે ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે અને એમને કીધું છે કે તમે ભક્તિ માર્ગ દ્વારા પણ ઈશ્વરની અનુભૂતિ કરો. એટલે એક વિધાન આવે છે આ પ્રકરણની અંદર. અને નિત્ય ગોસ્વામી જ્યારે કીર્તનોત્સવ પૂરો થાય છે પછી એમના સૈન પરિવારના દિવાનખાનામાં એમની પધરામણી થાય છે. સંતુષ્ટિથી ત્યાં ભોજન કરે છે. પછી થોડી ઘણી જે વાત થાય છે બહુ મહત્ત્વની વાત આવે છે. કહે છે કે ભક્તિ કરશો ને એટલે ભાવ જાગે છે તમારો. હવે આપણે જોઈએ આજે આજે પણ પરંપરાઓની અંદર જોઈએ તો નાનું એવું ઘર હોય જ્યાં દાદી, નાની, માં, ફૈભા કે કાકીમાં કે કોઈ પણ એક વયોવૃદ્ધ વ્યક્તિ આજુબાજુના પાડોશમાં દ્રશ્યો જોઈએ છે તો એ પરંપરાગત જે પ્રણાલી છે એને અનુસરી રહ્યા હોય છે. હે ને, માણસ થોડોક ભણેલો થાય, થોડોક એજ્યુકેટ થાય, વાસ્તવમાં તો એજ્યુકેટ હોવું એ જુદી વસ્તુ છે, તો એ જોવે તો એમને આ બધું જ થોડુંક આમ એના નજરની અંદર એવું કહ્યું કે આ લોકો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. આવું એક થાય કે ભાઈ આખો દિવસ આ એના દેવલાની ને એનું દર્શનને પોઢનને શયનને ભોજનને આ બધું પરંપરા આપણે જોઈ રહ્યા છીએ આજુબાજુના. હે ને, સવારમાં નાની એવી ટોકરી વગાડીને દાદી નાની એના ઠાકોરજીને જગાડતા હોય છે, આ બધું જોઈએ. પરંતુ આ બહુ મહત્ત્વનું છે. રામકૃષ્ણ દેવે આને પુષ્ટિ આપી છે કે તમે ભક્તિ કરશો ને એટલે એમાંથી ભાવ જાગે છે. રોજિંદી પ્રક્રિયા છે. ઠાકોરજીને નવડાવવા, ઠાકોરજીને જમાડવા, ઠાકોરજીને સોવડાવવા, એમને પંખો ધરવો, એમને લોટીજી ધરવા, એમને પ્રસાદ ધરવો, આ બધું શું છે? એક હયાતીનો સાક્ષાત્કાર છે. એક ઈશ્વરીય તત્વને તમે એને એની હાજરીની એક હાજરી અનુભવો છો, એની હયાતીને અનુભવો છો તમે. એટલે આપણે એને બધું તુલસી પત્ર નાખીને, હે ને, નાની એવી લોટી જઈને એમને જળ, ઈશ્વરને તરસ લાગે છે, ઈશ્વરને ભૂખ લાગે છે, ઈશ્વરને પ્રસાદ, આ બધું શું થાય છે? અંતે તો ઈશ્વરને પ્રત્યેનો ભાવ જાગે છે, એના પ્રત્યેનું એક એટેચમેન્ટ, એમના અસ્તિત્વનો સ્વીકાર થાય છે. અને સૂક્ષ્મ જ હંમેશા સદેહે ક્યારે એ સામે આવી જાય ખબર નહીં. આ આ વાત રામકૃષ્ણ દેવ અહીંયા એક લાઇનની અંદર કરેલી છે. એક વિધાન, અદ્ભુત વિધાન છે. તો ભક્તિ કરતાં કરતાં માણસને ભાવ જાગે છે અને એ જ અવસ્થામાં એને છોડે નહીં ને જો આગળ ને આગળ વધતો જાય ને એટલે મહાભાવમાં આવે છે. જે મીરા, નરસિંહ, તુકારામ, એકનાથ, મુક્તાબાઈ, સહજો, ધનાબાઈ, જે લોકોએ સાક્ષાત્કાર કરી દીધો છે સહજતાથી, એક સરળ વ્યક્તિત્વ, જેને અનપઢ કહેવામાં આવે છે, જેને ગ્રામીણ કહેવામાં આવે છે, જેને આખું એનું બેકગ્રાઉન્ડ, એની પશ્ચાદભૂ જોઈએ તો એકદમ સરળતાવાળા છે. તો પણ એનો જે ભાવ, ભાવમાંથી મહાભાવ પામી જાય છે અને ઈશ્વરને અનુભૂતિ કરી લે છે, એનો સાક્ષાત્કાર કરી લે છે. હા, અને એ મહાભાવની યાત્રા આગળ વધે એટલે રામકૃષ્ણ દેવે કીધું કે તમે વસ્તુ પ્રાપ્તિ કરી જાઓ છો. વસ્તુ વાત કરી છે, વસ્તુની પ્રાપ્તિ. વસ્તુ પ્રાપ્તિ એટલે ઈશ્વર દર્શનની વાત થઈ જાય છે, કે તમને અનુભૂતિ થઈ જાય છે એના અસ્તિત્વની. અને એ પછી મૌનની શરૂઆત થઈ જાય છે. એકવાર પામી લ્યો. આપણી જે પરંપરાઓ છે, જે નવધા ભક્તિની વાત કરીએ તો આમાંનું કંઈ નકામું નથી. એટલે ક્યારેય આપણે એવો ગુરુર નહીં રાખવાનો કે અથવા તો કંઈક જાણી લઈએ, બે પુસ્તકો વાંચી લીધા. આગળ વાત આવશે કે રામકૃષ્ણદેવ આ ચેપ્ટરમાં વાત કરે છે. તો આજે શું છે, માણસને એક કમ્પેરિઝન આવી ગઈ છે, એક સરખામણી આવી જાય છે કે આ નોલેજેબલ છે, આ ગામડિયા છે, આને ખબર નથી પડતી. અરે શું ખોલ! અને એ નર્તન કરતા હોય એકવાર અનુભવી તો છો તમે, છે ને, એ ઇલિટરેટ કહો છો, અશિક્ષિત કહો છો, એકવાર એની સાથે, એની થિરકન સાથે, એના પગની એ તાલ સાથે તાલ તો મેળાવી જવો, પછી અનુભવો કે મસ્તી શું વસ્તુ છે. રામકૃષ્ણ દેવે આ અનુભૂતિ કરી છે પાણીહાટીના પ્રસંગની અંદર. હરિબોલ, 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 હરિબોલ ચેપ્ટરનું જ અનુસંધાન છે. તમને કુંભક લાગી જાય, એક કક્ષાએ પહોંચે, માણસ ખોવાઈ જાય, ક્યાંક મહાભાવમાં આવી જાય અને વસ્તુને ગમે ત્યારે પ્રાપ્તિ કરી લઈએ, અડી આવે, ડોસીને અડી લઈએ, હે ને. એકવાર તમે કહે છે કે સંતાકુકડીના રમતમાં ડોસીને અડી જાઓ, શાંત મહાભાવની અંદર શાંત થઈ જાય.
રામકૃષ્ણ દેવ નિત્ય ગોસ્વામી સાથે વાત કરી રહ્યા છે કે તમે બધું ત્યાગી, તમે તો કે ગોસ્વામી છો, નિત્ય ગોસ્વામી એ વૈષ્ણવ પરંપરાના સંત છે જે આ આયોજન કરી રહ્યા છે, એનો આયોજન એક મહત્વની વ્યક્તિ તરીકે છે પાણીહાટીના પ્રસંગની અંદર, એટલે એમની સાથે વાત કરે છે કે તમે તો ગોસ્વામી છો, તમે આ બધું ત્યાગી ન શકો, તમારે તો એ ઠાકોરજીની સેવા કરવાની હોય છે. એ દરમિયાન એમના જે પુત્ર છે એમનો પરિચય કરાવે છે રામકૃષ્ણ દેવને કે આ મારા મોટા પુત્ર છે, અને કહે છે કે હમણે શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા. જો એક વાતચીતનો દોર ચાલે છે અને એ વાતચીતના દોરમાંથી જ રામકૃષ્ણ દેવના મોઢેથી જે એક વિધાન આવે છે ને બહુ મહત્ત્વના છે. જ્યારે એમના પુત્રનો પરિચય કરે છે, પુત્ર પ્રણામ કરે છે, કહે છે કે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, અને આજકાલ તો નિત્ય ગોસ્વામી કહે છે કે વેદોના અભ્યાસ માટે વેદો પણ પ્રાપ્ત નથી. આપણે કલ્પના કરી શકીશું ત્યારની કે ત્યારે હજુ પ્રેસ અસ્તિત્વમાં નથી આવ્યું. હા, પ્રેસ છપાતા હતા પણ એ વિદેશોની અંદર, એટલે હસ્તલિખિત ગ્રંથોની, આપણે મેન્યુસ્ક્રિપ્ટ જેને કહેવાય પાંડુલિપિ, હસ્તલિખિત ગ્રંથોની આ પરંપરામાં તત્કાલીન સમાજ 1883 હજી પ્રિન્ટ એટલી બધી અસ્તિત્વમાં નહોતી, જૂજ ક્યાંક હતા. અને એ દરમિયાન મેક્સ મુલરનું નામ આવે છે આ ચેપ્ટરમાં, એટલે નિત્ય ગોસ્વામીએ કીધું કે મેક્સ મુલર સાહેબના પ્રયત્નથી આજે વેદો પ્રસિદ્ધ થયા છે, પ્રકાશિત થયા છે, એટલે એમનો અભ્યાસ કરી રહ્યા છે. અનુસંધાનની વાત છે. રામકૃષ્ણ દેવ ત્યાંથી વાતનો દોર આગળ ચલાવે છે, કહે છે કે હા સારી વાત છે, શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે, ખૂબ સારી વાત છે, પણ બહુ કંઈ એ બહુ વાંચવું એ જરૂરી નથી. ઘણા બધી એમ કે પુસ્તકોના થોથા ઉથલાવાની એ કે બહુ જરૂર નથી. અદ્ભુત વિધાન કરી દીધું છે. હા, તમે વાંચી જાઓ પણ એનો સાર ગ્રહણ કરી લ્યો. આજે ઇન્ફોર્મેશન અને નોલેજ બંનેમાં તફાવત છે. ઘણી બધી લાઇબ્રેરીઓ ખડકી દીધી હોય છે આપણે, આજ રેફરન્સીસ ઘણા બધા છે આપણી સામે, પણ સાર થોડાનો આપણે ગ્રહણ કરીએ છીએ. ઇન્ફોર્મેશન માહિતી પુષ્કળ છે, આજે તો આંગળીના ટેરવે તમને ગમે જોઈએ બધું મળી જાય છે, તત્કાલીન એ પુસ્તકો પર ડિપેન્ડ છે. તો તમારે માત્ર ઇન્ફોર્મેશન જ જોઈએ છે કે જ્ઞાન જોઈએ છે? માહિતી અને જ્ઞાનની અંદર જે તાત્વિક ભેદ છે એને રામકૃષ્ણદેવ વાત કરી છે કે તમે સાર ગ્રહણ કરી લ્યો, જે વેદોએ વાત કરી છે, જે શ્રીમદ ભગવદ્ ગીતાએ જે વાત કરી છે, બંને પુસ્તકોનો અહીં ઉલ્લેખ કરે છે કે સાર તત્વને ગ્રહણ કરવું. રામકૃષ્ણદેવે કીધું કે માત્ર માહિતીઓ ભેગી કરે શું વળશે, નકશાઓ ભેગા કરે શું વળશે, માર્ગ ઉપર પગલું જ માંડવું નથી આપણે, એક ડગલું માંડીએ તો યાત્રાની શરૂઆત થાય છે. આજે આધ્યાત્મિક જગતની અંદર જોઈએ છે ઇન્ફોર્મેશન ઘણા બધાની જગ્યાએ, બધી જ જગ્યાએ શિબિરો, બધા જ આશ્રમો, આ તે બધું માણસ દોડતો થઈ ગયો છે. એના માટે વિન્ડો શોપિંગ એક શબ્દ આવે છે, રામકૃષ્ણદેવે ના પાડી છે, સાર ગ્રહણ કરી લ્યો, એકને પકડી લ્યો, બહુ જાજુ ભટકવાની બહુ જરૂર નથી. તમે આ થોથાથી તમે ક્યાંક જુદી દિશામાં ડાયવર્ટ થઈ જશો, ઇન સારી વાત છે વાંચવું એ રીતે એનું, પણ જે કંઈ છે એમાંથી તમે સાર ગ્રહણ કરી લ્યો એને પકડી લ્યો, ધેટ્સ ઓલ. અને શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરે છે કે માત્ર એક જ વાક્યની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર આવી જાય છે. મામેકમ શરણમ વ્રજ, હે જીવ તું આ બધી આડ પંપાળ છોડીને બધા જ પ્રલોભનો, બધા જ અવલંબનો, જીવનના બધા જ વ્યવધાનો છોડીને તું મારે શરણે આ. જીવની આ ગતિ એક લીટીની અંદર ગીતાજી કે આ સિવાય આરોવારો નથી. રામકૃષ્ણદેવ સ્પષ્ટ કીધું છે કથામૃતની અંદર કે એ સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નથી,
મામેકમ શરણમ વ્રજ, તું મારું શરણ લે, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. મોટા માણસને વાત કરીએ ને તો એના પ્રશ્નો હલ થઈ જાય, સમસ્યાઓના નિરાકરણ થઈ જાય, સોલ્યુશન મળી જાય આપણને. ઘણા બધા શાસ્ત્રો અને એ પુષ્ટિ આપે છે, કોઈ આપણા ઘરની કે વ્યક્તિગત વિધાન પણ શાસ્ત્રો એમ કહે છે, વિદ્વાનો સંતોએ એમ કીધું છે કે એકવાર ઈશ્વરનું અવલંબન લઈ લો તો તહે દિલ, અંદરના અંતકરણ. આમ વાત કરે છે રામકૃષ્ણદેવ, આગળના ચેપ્ટરમાં જ વાત આવશે કે તમે અંતઃકરણ પૂર્વક ઉપર ચલવું નહીં. 100% ઇન્વોલ્વમેન્ટની વાત કરે છે, 100% આપી અને ઈશ્વરને તમે પકડી એને આપો, અંદરની એક પ્રાર્થનાથી એને પકડી લો. અદ્ભુત વાત પાણીહાટીના પ્રસંગની અંદર રામકૃષ્ણદેવ વાત કરી છે કે તમે પ્રાર્થના દ્વારા ઈશ્વરનું શરણ ગ્રહણ કરી લો, અંતરની પ્રાર્થના દ્વારા ચોક્કસપણે ઈશ્વર તમારી સામે ઊભો રહેશે. આટલું અભય કોને આપ્યું છે? સંતોએ તો આપણને આખે આખું માર્ગદર્શન આપી દીધું છે, ચાલવું એ આપણી ફરજ બને છે, આ માર્ગે આગળ વધવું, એમને તો માર્ગ બતાવી દીધો છે. રામકૃષ્ણદેવે પાણીહાટીના પ્રસંગમાં નિત્ય ગોસ્વામીને જે વાત કરી છે કે તમે બીજાની જેમ બધું ત્યાગી નહીં શકો. હા, સંસારમાં રહેતા 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 અનુભવજન્ય પ્રસંગો દ્વારા તમે ઈશ્વરને અનુભવ. ગીતાજીની વાત ચાલી રહી છે એટલે અર્જુનને આ રેફરન્સ સાથે વાત કરે છે રામકૃષ્ણદેવ. કહે છે કે જ્યારે અર્જુન એકદમ આપણે તળની ભાષામાં કે હરેરીને બેસી જાય છે હેઠો, તઈએ એ કૃષ્ણને કહે છે કે મહારાજ, મને આ યુદ્ધમાં લડવાની ઈચ્છા નથી થતી. એક વિષાદ યોગ આવે છે ને, એક પ્રસંગ વિષાદ, આ બધું દ્રશ્યો જોઈને મામા કાકા બધા જ સ્વજનો ઊભા છે, પિતરાયું, એટલે વિષાદ આવી જાય ને વિષાદની અંદર એ બોલી જાય છે કે મહારાજ, યુદ્ધની અંદર હું લડવા નથી માંગતો. મંદ મંદ સ્મિત સાથે કૃષ્ણ દ્રશ્ય જોવે છે કે આ તો હોઠથી આવેલી વાત છે. કૃષ્ણે એને સમજાવ્યું કે તું જે વાત કરે છે ને એ તારી પ્રકૃતિથી વિરોધની વાત કરીશ, અંદરથી તું નથી કે તું લડવું નથી, કારણ કે તું ક્ષત્રિય છો, તું એક વીર યોદ્ધા છો અને યુદ્ધ એ તારી પ્રકૃતિ છે. આ તો એક દ્રશ્યના કારણે તારી ઉપર આનો એક ભાવ થયો છે, એક અસર થઈ છે, એટલે તે હું હથિયાર હેઠા મૂકી દઈશ, બાકી તારી પ્રકૃતિ છે યુદ્ધ કરવાની. અને એ જ અધ્યાયની અંદર આગળ કૃષ્ણ કહે છે કે સ્વાધ્યાય દ્વારા માણસ એની પ્રકૃતિની અંદર થોડોક ફેરફાર લાવે પણ ફરી પાછું એના મૂળ સ્વભાવ ઉપર માણસ આવી જાય છે. ગીતાની વાત સાથે કથામૃતનો દોર ફરી પાછો આપણે આગળ ધપાવીશું. ત્યાં સુધી દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.